स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। ओके स्टूडेंट्स, लास्ट सेशन के अंदर आपने बात करी थी शरीर ना अलग अलग अंगों विषय। आपने જોયું હતું કે બધા શરીરના અંગો વચ્ચે છે એ શું થઈ ગયું છે? છગડો થઈ ગયો છે। બધા શરીરના અંગો છે એક થઈ ગયા છે અને પેટ બિચારું એકલું થઈ ગયું છે। પેટ ની વિરુદ્ધ છે એ બધા શરીરના અંગો થઈ ગયા છે। બધા અંગો એમ બોલે છે કે નહીં કરીએ નહીં કરીએ, પેટ ની ગુલામી નહીં કરીએ। બધા અંગોનું માનવું એવું છે કે પેટ તો ખાલી આરામ જ કરે છે, કામ તો અમે જ બધા શરીરના અંગો કરીએ છીએ, બરાબર? પછી આપણે જોયું હતું કે શરીરના અધ્યક્ષ શ્રી હૃદયરામ છે એ બધા શરીરના અંગોને શાંત પાડે છે અને બધા અંગોને કહે છે કે બધા પોતાની વાત છે એ મંચ ઉપર આવીને કરો। સૌથી પહેલા છે એ હાથ આવે છે અને હાથ છે એ પોતાનું મહત્વ સમજાવે છે, બરાબર? કે આખો દિવસ અમે ખૂબ મહેનત કરીએ છીએ, પેટ તો ખાલી આરામ જ કરે છે। પછી આવે છે પગ। પગ છે એ શું કહે છે કે અમે તો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદરૂપ થઈએ છીએ, અમે તો કેટલું બધું કામ કરીએ છીએ। આ વાત સાંભળી આંખ આવે છે અને આંખ એમ કહે છે કે હું તો તમે લોકો ઠોકર વાગીને પડી ન જાઓ એનું ધ્યાન કરું છું, ધ્યાન રાખું છું, બરાબર ને? બાકી તો તમે બધા તમારા આંખના ભૂખા થઈ જાય, બરાબર? ત્યારબાદ છે એ દાંત આવે છે કે હું તમે ખાધેલો ખોરાક છે એના ઝીણા ઝીણા દાણા કરી નાખું છું, એકદમ છે એ ખોરાક ચાવી રહું છું જેથી કરીને તમને એ સરળતાથી પચી જાય। જો હું આવું ના કરું તો તમને છે તમારા પેટમાં છે એ પથ્થર થઈ જાય અને તમે એના ભારથી છે એ પડી જાઓ। ત્યારબાદ છે કાન આવે છે। કાન શું કહે છે કે હું તો આખા જગતના સમાચાર લાવીને તમને સંભળાવું છું, રાઈટ? આવી રીતે શરીરના એક પછી એક અંગો આવીને પોતાની વાત રજૂ કરે છે। હવે લાસ્ટ સેશન ની અંદર કાન સુધી આપણે જોયું હતું કે કાન પોતાની વાત કહે છે કે હું આખો દિવસ છે એ બધાને સમાચાર લાવીને તમને સંભળાવું છું। હવે આપણે નેક્સ્ટ જોશું પેજ નંબર 28, એના ઉપર આપણે જોશું બીજો પેરેગ્રાફ, ત્યાંથી આપણે બાકી છે, બરાબર ને? જોઈએ આપણે બધા અંગો બોલ્યા, અરે ભાઈ અમે ક્યાં તને અમારા ભાઈ અલગ માનીએ છીએ, અમારા બધાની તો પેટની સામે ફરિયાદ છે, આપણે તેને પાઠ ભણાવવો જોઈએ, તે ખૂબ આરામ કરે છે, પણ આ સમાચાર તેના સુધી કોણ પહોંચાડશે? વિકાને કહે છે ને કે હું તો તમને આખા જગતના સમાચાર લાવીને સંભળાવું છું, એ બધા શરીરના અંગોને એમ કહે છે કે અરે ભાઈ અમે તને ક્યાં અમારાથી અલગ માનીએ છીએ, તું પણ અમારી સાથે જ છો, પણ અમારા બધાની ફરિયાદ તો છે એ પેટની વિરુદ્ધ છે, પેટ સામે અમને બધાને બાંધવો છે, જો ને પેટ તો ખાલી માત્ર ને માત્ર આરામ જ કરે છે, કામ તો આપણે બધા શરીરના અંગો જ કરવું પડે છે। તો બધાએ કીધું કે બધા પછી સંમત થઈ ગયા, હા હા સાચી વાત સાચી વાત। પછી બધા એમ કહે છે પણ આપણે પેટ વિરુદ્ધ છે એ યોજના છે, પેટના વિરુદ્ધ આપણને છે એ પ્રોબ્લેમ છે, તો હવે પેટને છે એ આ વાત એના સુધી કોણ પહોંચાડશે કે આપણા બધા શરીરના અવયવો છે એનાથી નારાજ થઈ ગયા છે, ખુશ નથી, કોણ પહોંચાડશે એના સુધી આ વાત? તો હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ ની અંદર, અરે આ કઈ મોટી વાત છે, હું હમણાં જે સાંભળ્યું છે તે વાતોડી જીભને કહી આવું, તેની અહીંયાની વાત ત્યાં કરવાની તેવું પડી ગયેલી છે, કાન ભૂલ્યો, બધાએ કાનને સંમતિ આપી। હવે બધા લોકો એવું વિચારતા હતા કે હવે આ જે વાત છે પેટને ત્યાં સુધી કોણ પહોંચાડશે, તો કાને તરત જ કીધું અરે રે એમાં કઈ થોડી મોટી વાત છે, હું તો અરે વાતોડી જીભડી છે ને એના હું કહી દઈશ। જીભને કેવી કીધી છે અહીંયા? વાતોડી કેવી કીધી છે અહીંયા? વાતોડી કીધી છે કે આખો દિવસ બોલ 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 કર્યા છે,
રાખે આની વાત ધ્યાન તેની વાત અહીંયા આપણે પણ ખબર છે ને જીભ આપણને છે ને ગુજરાતીની અંદર એક કહેવત છે કે જીભ છે ને એ આપણને જાસય ખવડાવે અને ચૂડા પણ ખવડાવે એટલે કે શું ન સમજાણું તમને જો આપણે સારું સારું બોલી આપણે જીભ દ્વારા તો એ આપણને શું અપાવે જસ અપાવે જસ એટલે કે આપણને ફેમસ બનાવે આપણને રિસ્પેક્ટ અપાવે બધા લોકોની વચ્ચે છે આપણું કંઈક માન જળવાઈ રહે જીભના લીધે રાઈટ સારું બોલીએ તો આપણી સારું વાત સારી વાત થાય ને હવે જોડા કડાવે એટલે આપણે ગંદી ગંદી વાત બોલીએ ઝઘડો કરીએ બોલી બોલીને તો એ આપણને શું ખવડાવે જોડા એટલે કે ચપ્પલ એ ખવડાવે ને અમુક વ્યક્તિ કંઈક ખરાબ શબ્દ બોલી ઝઘડો કરે તો ક્યારેક એને માર પણ પડે એટલા માટે ગુજરાતીની અંદર છે કહેવત છે કે જીભ જસય ખવડાવે અને જોડાય ખવડાવે ડિસાઈડ આપણી કરવાનું જોડા ખાવા કે જસ બરાબર તો હવે એમ કે છે કે જીભ તો છે ને અમથે એવી જ છે કે આઈની વાત અહીંયા કરશે ને આઈની વાત અહીંયા કરશે જો હમણાં એને કહી દઈશ ને એ તરત જ આપણી વાત છે ને પેટ સુધી પહોંચાડી દેશે બધા શરીરના અંગો છે એ માની જાય છે કે હા તમે જીભને છે ને વાત કરી દો કે અમને બધાને પેટ સાથે વાંધો છે હવે કાને તરત જ કીધું કે કાંઈ વાંધો નહીં બરાબર નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ જીભ બહેનરી તું ક્યાં છે આજે એક મજેદાર ખબર લાવ્યો છું જીભ આ તો પ્રફુલ્લ બોલી કયા સમાચાર લાવ્યા છો હવે જીભ છે એ કેવી છે થોડીક પંચાતવાળા સ્વભાવ વાળી છે એ શું કે છે એ શું સમાચાર લાવ્યો છું કયા સમાચાર લાવ્યા છો તારા મોટા ભાઈ પેટને જઈને કહી દે કે બધા અંગો તેની વિરુદ્ધ યોજના રચી રહ્યા છે હવેથી પેટની ગુલામી નહીં કરે આ સાંભળી જીભ દોડી દોડીને મોટા ભાઈ પાસે ગઈ તેને જોઈને પેટ બોલ્યું બહેનરી તું કેમ ચિંતિત દેખાય છે હવે અહીંયા જીભ અને પેટને શું કીધા છે બંનેને ભાઈ બેન કીધા છે પેટ છે એ ભાઈ છે અને જીભ છે એની શું છે બેન છે હવે જીભને તો જીવી વાતની ખબર પડે છે ને એ શરીરના બધા અંગો છે એ પેટની વિરુદ્ધ યોજના બનાવવા જઈ રહ્યા છે તો ફટાફટ જીભ તો દોડી દોડીને એના ભાઈ પાસે જાય છે એનો ભાઈ એટલે કોણ યસ પેટ પેટ પાસે જાય છે હવે પેટ પાસે જાય છે ને તો પેટ એને એમ કહે છે કે બહેનરી તું કેમ ચિંતિત દેખાય છે જીભને એમ કહે છે કે તું કેમ ચિંતામાં દેખાય છે ભાઈ શું કહું બધા અંગો તમારી વિરુદ્ધ યોજના રચી રહ્યા છે અને કહે છે કે અમે પેટની ગુલામી નહીં કરીએ પેટ રામ તો અમારા પર હુકમ કરે છે ધીરજથી પેટ બોલ્યું હું એક જ અંગ એવો છું કે જ્યાં બધા આરામ કરે છે ત્યારે પણ જાગ્યા વગર કામ કરું છું જા બહેનરી ચિંતા ન કર હું બધાને જોઈ લઈશ પેટ છે એ બહુ ધીરજથી જઈ જોવા પાડે છે કે હું એક જ અંગ એવો છું કે જે બધા અંગો જ્યારે આરામ કરે છે ને ત્યારે પણ હું મારું કામ કરું છું અને જે વ્યક્તિ કામ કરતી હોય ને એને કોઈનો ડર નથી ન લાગે તો પેટ તો છે એ કેવું હોય સતત કામ કરતું જોઈ ને તો એમ કે છે કે જા બંદી તું ચિંતા ન કર બધા અંગોને જોઈ લે બરાબર આ રીતે પેટને બહુ કોન્ફિડન્સ છે તો કામ કરું છું ને હવે મારે કોઈનાથી ડરવાની જરૂર નથી હું બધા અંગોને મારી રીતે જોઈ લઈશ બરાબર ત્યારબાદ જોઈએ જે બધા અંગોને પેટનો સંદેશો પહોંચાડે છે રાતના સમયે પેટે બધાને ભૂમો પાડીને કહ્યું શું આજે ખાવાનું નથી મળવાનું ત્યારે બધા અંગો એકી સાથે બોલ્યા અમે બધા બીમાર છીએ બની શકે તો તમે તમારું ખાવાનું બનાવી લો અને અમને જમાડો શાંતિથી પેટ બોલ્યું તમે બધા બીમાર છો તો હું પણ બીમાર છું હું પણ આરામ કરીશ બે દિવસ પછી દરેક અંગોને અશક્તિ લાગવા લાગી હવે સમય થાય છે સાંજનો રાતનો તો જી પેટ છે બધા અંગોને કહે છે કે આજે કઈ જમવાનું નથી મળવાનું તો બધા શરીરના અંગો છે એ કેવા થઈ ગયા છે એક થઈ ગયા છે કે પેટની વિરુદ્ધ આપણે યોજના કરી કે જમવાનું જ નથી દેવું બરાબર કે આખો દિવસ આરામ જ કરે છે તો આપણે જમવાનું જ નથી દેવું તો
બધા શરીરનામ પૂછી લઈએ એમ કે છે કે આજે છે એ પેટને આજે તમને કોઈ જમવાનું નથી, જમવાનું નથી દેવાનું એમ. તો બધા શરીરનામ પૂછે ને એ શું કે છે ખબર છે કે આજે તો અમે બધા બીમાર છીએ. જો તમારાથી પોસિબલ હોય તો આજે તમે તમારું જમવાનું જાતે બનાવી લો. હવે પેટ છે એ શું કહે છે કે કઈ વાત ને કે તમે બધા બીમાર છો ને તો હું પણ બીમાર છું. તો પેટ છે એમ કે છે કે બધા શરીરના અંગો બીમાર છે તો હું પણ બીમાર છું. આજે છે કે મારે પણ જમવું નથી. હવે આવું છે એ બે દિવસ સુધી ચાલે છે. તો બે દિવસ સુધી ચાલે છે ને હવે શરીરના બધા અંગોને છે એ અશક્તિ લાગવા લાગી. હવે જો આપણે છે એ બીમાર હોય, આપણે તાવ આવતો હોય, તો આપણને બહુ વીકનેસ આવી ગયું હોય બરાબર ને, તો વીકનેસ શા માટે આવી ગયું હોય? કારણ કે એ દરમિયાન છે આપણે છે એ કંઈ જમ્યા જ ન હોય બરાબર. આપણને ન ભાવે, પછી કડવું કડવું લાગે, તો બે દિવસ સુધી આપણને સતત વીકનેસ રહે. અને પછી શું થાય, જેમ જેમ જમવા માંડી ને જેમ જેમ જમવા માંડી ને એમ છે આપણા શરીરની અંદર તાકાત આવવા લાગે છે. તો હવે બધા શરીરના અંગો તો નક્કી ગયું તો આપણે પેટને છે જમવાનું દેવું જ નથી. તો હવે બધા શરીરના અંગો છે ને એનામાં પણ શું લાવવા લાગી, અશક્તિ આવવા લાગી બરાબર ને. જો આપણે આગળ જોઈએ હો, બે દિવસ પછી દરેક અંગોને અશક્તિ લાવવા લાગી. બધાને લાવવા લાગ્યું કે હવે હવે શક્તિ વગર નહીં ચાલે, તે માટે પેટને ખોરાક આપવાનું બધા અંગોએ નક્કી કર્યું. બધા સાથે મળીને પેટ પાસે બહેનડી જીભને લઈ ગયા. હવે બધા શરીરના અંગોએ નક્કી કર્યું કે હવે તો આપણને અશક્તિ લાગવા લાગી છે, હવે આપણે શું કરવું પડશે. બધા અંગોએ છે પેટને ખોરાક આપવાનું ચાલુ કરવું પડશે. અને બધા છે એ પેટ પાસે બહેનરી જીભને પણ સાથે લઈ જાય છે. હવે જો ખોરાક વગર તો છે ને માણસ જીવી જ ન શકે. હવા, પાણી અને ખોરાક એ દરેક માણસની છે એ બેઝિક છે, એ જરૂરિયાત કહેવાય, પ્રાથમિક છે એ જરૂરિયાત કહેવાય. કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ દેશમાં રહેતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ માણસ હોય, કોઈ પણ જીવ હોય, એને હવા, પાણી અને ખોરાક છે એ તો જોઈએ જ છે. એના વગરથી માણસ રહી શકતો નથી. એમાં પણ ખોરાક છે એ ખૂબ મહત્વનું અંગ કહેવાય, મહત્વનું કહેવાય કે એના દ્વારા છે આપણું આખું શરીર છે સ્મૂથલી ચાલે છે. એટલા જ માટે છે એ લોકો સમયસર છે એ જમવાનો આગ્રહ રાખે છે કે આટલા વાગ્યા છે ને ચાલુ હવે તો જમી જ લેવું જોઈએ. અને ખોરાક પણ કેવો ખોરાક, તો કે આપણું છે એ સ્વાસ્થ્ય સારું રહે એવો ખોરાક ખાવો જોઈએ બરાબર. પણ આપણે એના બદલે વેફર ને કુરકુરે ને મેજિક મસ્તી ને બરાબર પોપરિંગ્સ ને એવું બધું ખાતા રાખે તો શરીરને છે એ જરૂરી પોષક તત્વો છે એ મળે ન મળે, પ્રોટીન્સ ન મળે, વિટામિન્સ ન મળે. પણ એના બદલે છે આપણા મમ્મી આખો દિવસ કિચનમાં રહીને આપણા માટે છે હેલ્ધી હેલ્ધી વસ્તુઓ બનાવતા હોય કે બધી અલગ અલગ દાળ બનાવશે, અડદની દાળ બનાવશે, મગની દાળ બનાવશે, તુવેરની દાળ બનાવશે, ચણાની દાળ બનાવશે, કંઈક અલગ અલગ દાળ બનાવશે, કઠોળ બનાવશે, મગ, મઠ, ચણા બરાબર એવું કઠોળ બનાવશે, રોટલી, ભાખરી, થેપલા, ઈડલી આવી બધી વસ્તુઓ બનાવશે. તો કેમ, બાકી પેકેટ્સ તો મળે જ છે, ન ખાયેલી ભાઈ એવું કોણ દરરોજ દરરોજ બનાવે. પણ નહીં, શા માટે આપણને આવી સરસ વસ્તુઓ બનાવી બનાવીને આપે છે કે જેથી કરીને આપણું શરીર છે એને બધા જે તત્વો જરૂરી હોય વિટામિન્સ પ્રોટીન્સ એને મળી રહે. બાકી જે બહારના કચરાઓ ખાય આપણે એમાં કાંઈ આપણને મળે ન મળે. તો જો આ બધું હવે પેટને છે સારો ખોરાક એક આપણે જોઈએ કે સારું સ્વાસ્થ્ય રહે એટલા માટે આપણે ખાઈએ. બીજું તો કે બીજું એવું છે કે આપણો મગજ છે એ સારી રીતે ચાલે. હવે આપણે પેટને છે એ પૂરતો ખોરાક જ નથી આપતા, તો આપણું મગજ છે એ કામ કરી શકે ન કામ કરી શકે.
એટલા જ માટે આપણા મમ્મી છે આખો દિવસ આપણા માટે સરસ 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 ભોજન તૈયાર કરે જ રાખે અને આપણને ખવડાવે રાખે આપણને ગ્રીન વેજીટેબલ્સ ખવડાવે ફ્રૂટ્સ ખવડાવે એના ખાવા જોઈએ બરાબર તો પેટને પેટ છે ને એને આપણે જે ખોરાક આપીએ છીએ ને ખોરાક છે ને પેટ માટેનું પેટ્રોલ જ છે તમે વિચાર કરી લો કે પેટ્રોલ વગર કોઈ કાર સ્કૂટર એવું કઈ ચાલે ખલાસ થઈ જાય તો સ્કૂટર છે શું થઈ જાય બંધ થઈ જાય પહેલા આમ ડસ્ટા થઈ ને પછી શું થઈ જાય બંધ થઈ જાય સેમ આપણા શરીરની એ જ સિચ્યુએશન છે કે ખોરાક છે માણસનો એ શરીરનું શું છે પેટ્રોલ છે પેટ્રોલ વગરની ગાડી ચાલે નહીં એવી રીતે ખોરાક વગર છે શરીર ચાલે નહીં અને પછી શું થાય આપણે ખોરાક ન લઈએ તો આપણે બીમાર થવા લાગી અલગ અલગ મેડિસિન્સ લેવી પડે આપણે બરાબર તો હવે બધા શરીરના અંગો છે એને સમજાય કે હવે તો પેટને ખોરાક આપવાનું ચાલુ કરવું જ પડશે બાકી તો છે આપણે સારી રીતે કામ કરી શકીશું નહીં બધાને અશક્તિ અશક્તિ છે એ લાગવા લાગી છે રાઈટ ત્યારબાદ તો પેરીગ્રાફ જોઈએ આપણે બધા અંગો સાથે મળીને બોલ્યા પેટ ભાઈ અમારા બધાની ભૂલ થઈ ગઈ અમને માફ કરો પેટ બધાને સમજાવવું બોલ્યું મિત્રો આપણે બધા શરીર રૂપી યંત્રના નાના મોટા અંગો છીએ જેમ મશીનમાં એક યંત્રના બગડવાથી મશીન ચાલતું નથી એવી જ રીતે આપણું શરીર પણ ચાલી શકતું નથી એટલે ધ્યાનથી સમજો ભોજન આ મશીન રૂપી અંગનું પેટ્રોલ છે અને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે હવેથી આપણે મજબૂત બનીશું આપણે હળી મળીને સહકારથી કામ કરવું જોઈએ તેનાથી આપણને સહયોગ સંગઠન અને એકતા મળશે આમ બાળ મિત્રો આપણે પણ હળી મળીને કામ કરવું જોઈએ હવે જો બધા શરીરના અંગો છે ને પેટ પાસે જાય છે કે ભાઈ પેટ અમારા બધા શરીરના અંગોથી છે એ ભૂલ થઈ ગઈ છે તો અમને માફ કરી દે હવે અમને છે ને અશક્તિ લાગવા લાગી છે હવે ખોરાક ખાવાનું તું ચાલુ કરી દે પેટ છે એ પણ બધા શરીરના અંગની વાત શાંતિથી સાંભળે છે અને એને સમજાવે છે ને તમે એમના સમજાવ્યું ને એ જ વસ્તુ સમજાવે છે કે આપણું શરીર છે એના આપણે બધા નાના મોટા યંત્ર છે મશીન છે ટૂલ્સ છે બધા આંખ કાન બરાબર અને એનાથી એક આપણું શરીર બન્યું છે બરાબર હવે જો મશીનની અંદર એક વસ્તુ ચાલતી ન હોય બરાબર તો આખું મશીન જે ખરાબ થઈ જાય એવી જ રીતે આપણા શરીરની અંદર પણ એક પણ પાર્ટ છે એ ખરાબ થાય તો એની અસર આપણા શરીર ઉપર થાય બરાબર છે તો આપણે છે એ હળી મળીને કામ કરવું જોઈએ કે જેથી કરીને આપણું આ શરીર રૂપી યંત્ર છે એ બરાબર ચાલી શકે પછી પેટ છે ને મેં તમને જે વાત સમજાવી ને એ જ વાત સમજાવે છે કે પેટ્રોલમાં છે પેટ્રોલ નાખી સ્કૂટરની અંદર તો જ ગાડી ચાલે એ જ રીતે આપણા શરીરની અંદર ખોરાક આપણે યોગ્ય એને આપીએ તો જ આપણું શરીર છે એ યોગ્ય રીતે ચાલી શકે તો બધા લોકોએ છે એ હળી મળીને કામ કરવું જોઈએ બધા લોકો છે પેટની વાત સાથે સંમત થઈ જાય છે કે હા સાચી વાત છે રાઈટ હવે આ ચેપ્ટરમાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે હંમેશા હળી મળીને કામ કરવું જોઈએ બધા શરીરના અંગો છે એ રિસાઈ ગયા હોય છે કે અમે પેટ છે એ તો ખાલી આરામ જ કરે છે અમે બધા છે કામ કરી છે પછી હકીકતમાં એવું કઈ હોતું નથી ને પેટ શું કહે છે કે તમે બધા સુઈ ગયા હોય ત્યારે હું કામ કરું છું આપણે જમીને શું કરીએ સુઈ જાય ને ઉઠે ત્યાર પાછી શું લાગી જાય આપણને ભૂખ લાગી જાય તો આપણે જ્યારે સુઈ ગયા હોય છે ત્યારે પેટ છે એ ડાયજેસ્ટિંગ કરવાનું કામ એનું ચાલુ જ રાખતું હોય રાખતું હોય ને બધા અંગો છે કામ કરતા જ હોય છે પણ આપણને અમુકની ખબર હોતી નથી આમ આ રીતે હંમેશા આપણે બધાએ પણ હંમેશા હળી મળીને રહેવું જોઈએ એકલા કોઈ વ્યક્તિથી કાંઈ કામ થતું નથી બધા લોકો સાથે મળીને કામ કરીએ તો એક કામ છે એ દીપી ઉઠે છે
ओके तो आ रीते आ चैप्टर छे इने आपणे अहींया पूरू करीए छीए। ओके स्टूडेंट्स आ चैप्टर छे ए अहींया पूरू થાય છે તો આ ચેપ્ટર ના અંતે છે તમને વર્કશીટ પણ છે એ આપવામાં આવશે તો આ વર્કશીટ ની અંદર છે આપણે શું લખીશું તો કે ક્વેશ્ચન આન્સર કોણ કોને કહે છે કોણ બોલે છે એ લખીશું સમાનાર્થી શબ્દ છે એ આપણે આગળ લખી લીધેલા છે તો એ આપણે નહીં લખી બરાબર ત્યારબાદ છે સંજ્ઞાના પ્રકાર સંજ્ઞાનો ટોપિક છે એ આપો હું અલગથી જ લેવાની છું તો એ આપણે આને સાથે નહીં કરીએ બરાબર ત્યારબાદ છે વર્ણમાળાના ક્રમના આધારે ગોઠવો કે શબ્દો આપેલા છે અંગોના શરીરના અંગોના શબ્દો આપેલા છે નામ આંખ કાન તો એને છે વર્ણમાળાના ક્રમમાં કક્કાવાળીના ક્રમમાં છે એ ગોઠવવાના છે બરાબર છે કક્કો આપણે આવડે તો એ પ્રમાણે છે ગોઠવવાના છે ત્યારબાદ છે કે અર્થ સમજીને શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો તો શબ્દનો સૌથી પહેલા અર્થ સમજવાનો છે જો આપણે પાણી આપેલું છે તો પાણીનો અર્થ છે બીજો જળ પણ થાય સમાનાર્થી શબ્દ છે પાણીને શું કહેવાય જળ પણ કહેવાય તો જળ પરથી વાક્ય બનાવો પછી છે પાણી એટલે કે એને હાથ પણ કહેવાય જો માત્રા ચેન્જ છે પાણી તો એમાં દીર્ઘ ય અને પાણી એમાં હ્રસ્વ ય તો આ પાણીનો અર્થ છે એ હાથ પણ થાય તો હાથ ઉપરથી છે આપણે શબ્દ બનાવવાનો છે ત્યારબાદ દિન તો દિન તો દિવસ દિન એક દિન એટલે કે ગરીબ પણ થાય એક દિન એટલે દિવસ અને બીજો દિન એટલે કે ગરીબ પણ થાય તો એના ઉપરથી શબ્દ બના વાક્ય બનાવવાનું છે સુર એટલે કે દેવ અને એક સુર એટલે કે અવાજ તો દેવ ઉપરથી પણ વાક્ય બનાવશું અને અવાજ ઉપરથી પણ વાક્ય બનાવીશું આ બધી વસ્તુ છે એનો હું તમને વર્કશીટની અંદર લખીને સેન્ડ કરીશ જો વર્ણમાળાના ક્રમના આધારે છે ને એ તો તમને જાતે પણ આવડે તો એ તમે જાતે પણ કરી શકો છો રાઈટ ત્યારબાદ છે મુદ્દાના આધારે વાર્તા લખો તો વાર્તા લેખન છે એનો પણ હું એક અલગ જ વિડિયો બનાવવાની છું તો એ આની અંદર આપણે લખીશું નહીં જો વાર્તા અને સંજ્ઞા એ બંનેનો અલગ અલગ આપણે વિડિયો જોશું તો એ આ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું નહીં ક્વેશ્ચન આન્સર અને કોણ બોલે છે એ હું તમને વર્કશીટની અંદર મોકલી દઈશ વર્ણમાળાના ક્રમના આધારે એ તમારે જાતે કરવાનું છે અને ત્યારબાદ અર્થ સમજીને શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો તો એ છે એ તમારે કરવાની ટ્રાય કરવાની છે જાતે બાકી હું વર્કશીટમાં સાથે સેન્ડ કરી દઈશ રાઈટ તો આ રીતે આ ચેપ્ટર છે એ આપણું પૂરું થાય છે અહીંયા ઓકે તો આ સેશન માટે આપણે અહીંયા સુધી જ રાખીએ ફરી મળશું नेक्स्ट सेशन के अंदर जय सुधी बाय एवरीवन।